जय स्वामीनारायण, जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, तो આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીમાં પુનરાવર્તન જોઈશું। તો અગાઉના તાસમાં પણ આપણે પુનરાવર્તન જોયું હતું, તો પુનરાવર્તનની અંદર હવે કયો પ્રશ્ન આવશે એ આજે આપણે શીખીશું। તો નીચેના સ્પેલિંગોમાં ખૂટતા અક્ષર લખો। નંબર 1 એમ, પછી છે ડેશ યુ, પછી ડેશ અને એચ। તો આ ડેશમાં કયો ખૂટતો અક્ષર આવશે એ આપણે મૂકી હવે અને એનો સ્પેલિંગ જોઈશું। તો એમ પછી આવશે ઓ, પછી યુ, યુ પછી આવશે ટી અને એચ। તો એનો સ્પેલિંગ બનશે એમ ઓ યુ ટી એચ। માઉથ એનો ઉચ્ચાર છે અને એનો ગુજરાતી અર્થ થશે મો। આ એમ ઓ યુ ટી એચ એ માઉથનો સ્પેલિંગ છે, એનો ઉચ્ચાર થશે માઉથ અને ગુજરાતી અર્થ થશે મો। નંબર 2 એમ ઓ ડેશ એચ ડેશ અને આર। તો એમ ઓ પછી આવશે ટી, એચ પછી આવશે ઈ અને આર। તો એનો ખૂટતો અક્ષર મૂક્યા પછી સ્પેલિંગ બનશે એમ ઓ ટી એચ ઈ આર। મધર કયો સ્પેલિંગ બન્યો? મધર, એમ ઓ ટી એચ ઈ આર, મધર એટલે કે માતા। નંબર 3 યુ ડેશ સી એલ ઈ। તો યુના પછી આવશે એન, તો એનો સ્પેલિંગ બનશે યુ એન સી એલ ઈ। આ સ્પેલિંગ ખૂટતો અક્ષર મૂક્યા પછી સ્પેલિંગ બનશે યુ એન સી એલ ઈ, અંકલ એટલે કાકા। નંબર 4 બી આર ડેશ ટી એચ ઈ આર। અહીંયા આપણે ખૂટતો અક્ષર મૂકી અને સ્પેલિંગ બનાવવાનો છે, તો બી આર ઓ ટી એચ ઈ આર। તો અહીંયા એનો ખૂટતો અક્ષર મૂકી અને આપણે સ્પેલિંગ બનાવ્યો છે, તો સ્પેલિંગ બનશે બી આર ઓ ટી એચ ઈ આર, બ્રધર એટલે કે ભાઈ। નંબર 5 પી ડેશ એન કે। તો અહીંયા પી પછી કયો ખૂટતો અક્ષર આવશે એ મૂક્યા પછી કયો સ્પેલિંગ બનશે એ આપણે જોઈશું। તો પી પછી આવશે આઈ, પી આઈ એન કે। અહીંયા આપણે એનો સ્પેલિંગ બનાવ્યો પી આઈ એન કે, પિંક એટલે કે ગુલાબી, આ શું છે રંગનું નામ। નંબર 6 પી ઈ ડેશ સી આઈ એન। તો અહીંયા આપણે પી ઈ પછી કયો ખૂટતો અક્ષર આવશે એ મૂકી અને આપણે સાચો સ્પેલિંગ બનાવીશું, તો અહીંયા પી ઈ એન સી આઈ એલ, અહીંયા પી ઈ એન એ ખૂટતો અક્ષર મૂકી અને આપણે એનો સાચો સ્પેલિંગ બનાવ્યો છે પી ઈ એન સી આઈ એલ। પેન્સિલ એટલે પેન્સિલ, બધાને ખબર જ હશે। પછી જોઈશું બી ડેશ જી। અહીંયા બીની પછી ખૂટતો અક્ષર આવશે એ, એ અક્ષર મૂક્યા પછી એ સ્પેલિંગ બનશે બેગ, બી એ જી બેગ એટલે કે દફતર। એના પછી એન ઓ ડેશ ઈ, અહીંયા એન ઓ પછી આપણે એસ અક્ષર મૂકવાનો છે, એસ અક્ષર મૂક્યા પછી એન ઓ એસ ઈ નોચ સ્પેલિંગ બનશે, નોજ એટલે કે નાક, એ શું છે આપણા શરીરના અંગોનું નામ છે। પછી પી એ ડેશ એ કે, પી એ પછી ખૂટતો અક્ષર આવશે એલ, એલ મૂક્યા પછી સ્પેલિંગ બનશે પી એ એલ એ કે, એ શું છે નામ છે પલક, પલક નામનો સ્પેલિંગ છે। એના પછી એન યુ ડેશ એસ ઈ, અહીંયા ખૂટતો અક્ષર મૂક્યા પછી સ્પેલિંગ બનશે એન યુ આર એસ ઈ, નર્સ એટલે કે
परिचारिका, एना पछी डब्ल्यू डेस आई टी ई, अहीं खूटतो अक्षर मूक्या पछी स्पेलिंग बनशे डब्ल्यू एच आई टी ई। आ पण छे व्हाइट, अगाउ पण आवी गयुं पिंक, ए पण रंगनुं नाम हतुं, अने आ पण शुं छे व्हाइट, ए पण रंगनुं नाम छे, बधाने खबर ज हशे, आवडतुं ज हशे। व्हाइट एटले के सफेद। पछी बी डेस डेस के, अहीं आपणे डेसमां खूटतो अक्षर मूक्या पछी एनो स्पेलिंग बनशे बी डबल ओ के, बुक एटले के चोपड़ी। पछी ई डेस ई डेस ई एन, अहीं खूटतो अक्षर मूक्या पछी एनो स्पेलिंग बनशे ई एल ई वी ई एन, इलेवन एटले के अगियार। पछी एफ आई डेस टी डेस ई एन, अहीं डेसनी जगह खूटतो अक्षर आपणे मूकीए तो ए स्पेलिंग बनशे एफ आई एफ टी डबल ई एन, फिफ्टीन एटले के पंदर। एना पछी डी ओ सी डेस ओ आर, आ डेसमां आपणे खूटतो अक्षर मूकी अने एनो स्पेलिंग बनशे डी ओ सी टी ओ आर, डॉक्टर एटले डॉक्टर। एना पछी पी डेस पी डेस एल, आ डेसमां आपणे खूटतो अक्षर मूक्या पछी एनो स्पेलिंग बनशे पी यू पी आई एल, प्यूपिल એટલે કે વિદ્યાર્થીની। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે આ ખૂટતા અક્ષર જે સ્પેલિંગો જોયા આપણે, એમાં તમારે સમજી વિચારી અને લખવાના છે અને તમારે પણ તૈયાર પણ કરવાના છે। અહીંયા ખૂટતા અક્ષર કરી અને એની સામે એનો કયો સ્પેલિંગ થાય એ સામે લખવાનો છે, એનો ઉચ્ચાર અને અર્થ લખવાનો નથી, ફક્ત સ્પેલિંગની અંદર એનો ખૂટતો અક્ષર લખી અને સ્પેલિંગ જ લખવાનો છે। જય સ્વામિનારાયણ।